આજની મારી વાર્તા છે ગાતી કાચબી. સામાન્ય રીતે આપણે લોકો માનવજાત પશુ પક્ષીઓ બધા સાથે રહીએ છીએ. પશુઓ આપણા જીવનમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આપણે જોઈએ તો હાથી છે, વાંદરો છે, બળદ છે, ગાય છે, કૂતરો છે, એ દરેક પશુ આપણા જીવનમાં એટલું સરસ સ્થાન ધરાવે છે કે વખત આવે ને તો એ પશુ પોતાના માલિકને એનું જે કાર્ય કર્યું એનું વળતર પણ આપે છે, પોતાના માલિક માટે જીવ દેતા પણ અચકાતો નથી. આમ પશુને પાળવું, એના તરફ પ્રેમ રાખવો એ આપણી એક કુદરતી લાગણી છે. આજે હું તમને જે વાર્તા કહેવાની છું એમાં આવું કોઈ એક પક્ષી પશુ પક્ષી નથી, પણ એક કાચબી છે. એક કાચબી એક પુરુષના જીવનમાં આવે છે અને એના જીવનને જીવનના વહેણને કેવું બદલી નાખે છે એ આપણે જોવાનું છે. આ વાર્તા જાપાન દેશની છે. જાપાન દેશમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી, વિધવા હતી. એને બે દીકરા, એકનું નામ ઇઝુતાની અને એકનું નામ કાઝિયો. આ સ્ત્રી એના પતિના મૃત્યુ પાછળ પછી થોડી વૃદ્ધ બી થઈ ગઈ હતી અને ઉંમરને લીધે એ અવારનવાર બહુ બીમાર રહેતી, પણ તેના બંને દીકરાઓને લીધે એને જીવવાનું બળ મળી રહેતું. પણ જોવાની વાત એ છે કે તેના બંને દીકરાઓ એ બે દીકરાઓ એક જ માના એક જ સંસ્કાર રીતે મોટા થયેલા, પરંતુ બંનેના સ્વભાવ તદ્દન અલગ. મોટો દીકરો ઇઝુતાની ખૂબ જ પ્રેમાળ, એકદમ મહેનતું, ઘરનું બધું કામ કરે. ઘર પાસે એ લોકો એક ખેતર બનાવ્યું. આ ખેતરમાં જે ઉગે એને ઉગાડવું, એને લણવું, એ ઘરમાં લાવવું, એનાથી ગુજરાન ચલાવવું એ પણ એ કામ કરે. ઘરનું બી બધું કામ કરે, કારણ કે મા ખૂબ બીમાર, માની પણ સારવાર કરે. અને આ રીતે એ પોતાના ઘર અને પાછો જંગલમાં લાકડા કાપવા જાય. એ જમાનામાં આવા ગેસ સ્ટવ એવી કોઈ સુવિધા નથી. એ જંગલમાં લાકડા કાપવા જાય, એ લાકડા વીણે, એ બધા લાકડા લઈને ઘરે આવે, એ લાકડાઓનો પોતાના બળતણ માટે તો ઉપયોગ કરે, બાકીના બધા જ લાકડાઓને એ વેચે અને એમાંથી પણ જે પૈસા મળે એમાંથી એ પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે. પાછો એનો સ્વભાવ એટલો બધો મિલનસાર અને એટલો દયાળુ કે આજુબાજુના લોકોને પણ એ મદદગાર થાય અને બહુ જ બધા એ લોકો એને બહુ પ્રેમ કરે. એનું આખું ચરિત્ર જ જુદું હતું. જ્યારે એનો ભાઈ કાઝિયો સ્વભાવે તદ્દન આળસુ, બિલકુલ નકામો, પોતાના ભાઈની જેમ ક્યારેય એ શીખ્યો નહીં ઘરનું કોઈ કામ કરવું નહીં, કમાવવું નહીં, ઘરમાં જે મળે એ બિંદાસ ખાઈ લેવાનું. ખાવું તો ખરું જ, પાછો ઝઘડા કરીને એના ભાઈ પાસેથી પૈસા માગે, આ પૈસાને એ પોતે ઉડાવે અને દરેક વાતમાં એને વાંધા પાડે. માની સેવા કરવાનો તો પ્રશ્ન જ ક્યાં આવ્યો? આમ બંને ભાઈઓ એકદમ તદ્દન અલગ. આ ઇઝુતાની એક દિવસ જંગલમાં લાકડા કાપવા ગયો. એ લાકડા કાપતો તો નહીં, ત્યારે એને વિચાર આવ્યો કે જો આજે હું થોડા વધારે લાકડા કાપું, વધારે લાકડા કાપીશ તો મારી પાસે ખૂબ લાકડાઓ આવશે અને જે ઘરમાં વપરાશે એ બાકીના બધા જ લાકડાઓનું હું શેરમાં ભારો બાંધી અને થોડા વેચું તો શું થાય કે થોડા ઘરમાં વધારે પૈસા આવે અને માની દવા પણ આવે, ઘરમાં ખાવાનું પણ આવે. આવું વિચારીને એણે ખૂબ ઘણા બધા લાકડા બાંધ્યા.
કાપ્યા, લાકડા બાંધીને ઘરે ગયો. ઘરે જઈ અને પછી એણે ઘરમાં ખાવાનું બનાવ્યું. ખાવાનું બનાવી એની માને એણે બધી જ જમવાનું આપ્યું, એને દવા આપી. અને એની માને કહ્યું કે માં, આજે હું બાજુના શેરમાં લાકડા કાપવા જાઉં છું. લાકડા, આ બધા લાકડા હું ત્યાં વેચીશ ને તો મને આપણા શેર કરતાં વધારે ભાવ મળશે, અને જો મને વધારે ભાવ મળશે ને તો શું થશે કે પૈસા પણ વધારે આવશે, અને પૈસા વધારે આવશે તો આપણું, આપણને વધારે સરળતા રહેશે. એટલે એની માં કહે કે સારું બેટા, પણ જો તું આટલી બધી મહેનત ના કર, જો તું વધારે મહેનત કરીશ ને તો પછી તું માંદો પડીશ, તો અમારા આપણા ત્રણેયનું અથવા આપણા બધાનું કોણ કરશે? એટલે એણે કીધું કે ના માં, હું તો જુવાન છું, મને કંઈ નહીં થાય, તું મારી ચિંતા નહીં કર, પણ તું સંભાળીને રહેજે અને હું સાંજે આવીશ. આટલું બધું કાઝિયો સાંભળતો હતો પણ સુવાનો ઢોંગ કરી અને પડ્યો રહ્યો. જોઈ ઊભો થાય તો એણે ઘરમાં કંઈક ભાઈને મદદ કરવી પડે, એટલે નફટ થઈને ઊંધો ફરીને સૂઈ ગયો. ઈજુતાની તો આટલા બધા લાકડાઓનો ભારો બાંધી અને શહેરમાં ગયો. બહુ દૂર ચાલતો 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 બપોરે શહેરમાં પહોંચ્યો. એ દિવસે એ શહેરમાં બહુ જ ઠંડી હતી, અને છતાં પણ એ લાકડા કાપવા માટે બૂમો પાડતો રહ્યો, કોઈને લાકડા લેવા છે. સામાન્ય રીતે એવું થતું કે એના લાકડા બહુ ટપોટપ વેચાઈ જતા, એના માલ માટે લોકોને એના માટે પણ બહુ માન હતું, અને એના માલમાં પણ બહુ શ્રદ્ધા હતી કે એનું લાકડું જો હોય તો સળગે જ, એ કોઈ દિવસ ખરાબ લાકડા લાવતો નથી. આ એક વિશ્વાસ એણે એના ગ્રાહકો સાથે બાંધેલો. એટલે એણે બહુ જ ટ્રાય કર્યો, પણ એટલી બધી ઠંડી કે કોઈ બહાર નીકળે જ નહીં. કોઈ બહાર નીકળ્યું નહીં, એના લાકડા વેચાયા નહીં, એ તો ફરતો જ રહ્યો, ફરતો જ રહ્યો. આમ કરતાં કરતાં સાંજ પડી ગઈ. એ તો નિરાશ થઈ ગયો. એને થયું કે હવે શું થશે, આ તો એક પણ લાકડું આજે વેચાયું નથી, અને ઘરે જઈને હું શું કરીશ? હું ઘરે જઈને ખાવાનું શું લઈ જઈશ? મારી માં માટે દવા ક્યાંથી લઈ જઈશ? ધીમે ધીમે ખર્ચા તો એવા થઈ ગયા છે કે હવે તો ઘરમાં એક શિલ્લક પણ બચ્યું નથી, એક પૈસો નથી, શું કરીશ? આ ચિંતામાંને ચિંતામાં લાકડાના ભાર કરતાં એના હૃદયનો ભાર એટલો બધો વધી ગયો. સામાન્ય રીતે આપણે જોઈએ ને કે આપણા હૃદયમાં બહુ દુઃખ હોય તો એ દુઃખ આપણા હૃદયને વધારે ભારે કરી નાખે. આપણે કોઈ બહુ ખુશ હોઈએ ને તો આપણી ચાળવાની ઝડપ બી વધે, પણ આપણે દુઃખ હોઈએ ને, દુઃખમાં હોઈએ, આપણને આપણું હૃદયનો ભાર વધી જાય તો આપણી ચાલવાની ગતિ, આપણી કામ કરવાની ગતિ બધી ધીમી પડી જાય. એવું એની સાથે થયું. એને જાણે એને ચાલવું તો પોતાના ઘરે જવા માટે પણ એના પાસે જાણે એનામાં શક્તિ જ રહી નથી. એ ધીમે ધીમે એક તળાવ પાસે આવ્યો. આ તળાવ પાસે એનો એક ક્રમ હતો કે આ શહેરમાં જ્યારે આવે ને તો એ પોતાનું સવારે ટિફિન લઈને જ આવે, અને આ શહેરમાં એ હંમેશા પોતાના લાકડા બધા વેચી નાખે, પછી સાંજે આ તળાવ પાસે આવે, એના ઝાડની છાયામાં બેસે અને એ પાળી પર બેસી અને પોતે ખાય અને ઠંડી હવામાં થોડી વાર આરામ કરે. આરામ કર્યા પછી એ શાંતિથી ઘરે જાય, પોતાના પૈસા બાંધે, પોતે કેટલું કમાયો એનો હિસાબ કરે. આ એનો એક નિત્યક્રમ હતો, પણ આજે તો આવું કંઈ હતું જ નહીં. હવે શું કરવું? લાકડાનો ભારો એણે નીચે મૂક્યો અને એનું મન વિચારોએ ચડ્યું. વિચારો આવતા આવતા એનું હૃદય ભારે થઈ ગયું. એક પુરુષ હોવા છતાં પણ આપણે સામાન્ય એવું માનીએ કે પુરુષો રડે નહીં, સ્ત્રીઓ તરત દરેક વસ્તુમાં રડી પડે, પણ આ તો રડવા લાગ્યો, અને એનો હૃદયનો ભાર એટલો બધો વિવળ થઈ ગયો કે રડવા લાગ્યો, રડવા લાગ્યો. ધીમે 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 એ હિબકે ચડી ગયો. એટલું બધું રડે, એટલું બધું રડે. એના હિપકા સાંભળ્યા થોડી વાર થઈને તો એણે એમ કીધું
કે તું કેમ રડે છે ભાઈ, તું સાંભળ, તું કેમ રડે છે, આવું રડીશ નહીં, મને કે તું કેમ રડે છે. એટલે એણે આજુબાજુ જોયું, આજુબાજુ જોયું તો એને કોઈ દેખાયું નહીં. એને એવું થયું કે કોઈ માણસ છે? તો એણે એમ કીધું, કોણ છે, તું મારી સામે આવો. તો એણે કીધું કે જો તું તારા પગ પાસે જો અને તારા પગ પાસે હું તને દેખાઈશ. એટલે એણે પોતાના પગ પાસે જોયું તો પગ પાસે એક કાચબી હતી. એટલે એણે કીધું કે તું મારી સાથે વાત કરે છે, તું અમારી ભાષામાં બોલે છે? તો કે જોને હું તારી સાથે વાત તો કરું છું, તને મારી વાત સમજાય છે ને, તો હું તારી ભાષા સમજતી હોય તો જ ને હું તારી ભાષા બોલી પણ શકું છું. ને તને એક બીજી વાત કહું? તો એણે કીધું શું? તો કે હું વાત તો કરી શકું છું, પરંતુ હું ગીતો ગાઈ પણ શકું છું, અને ગીતો ગાવાનો તો મને ખૂબ શોખ છે. તો કે શું વાત કરે છે? તો કે હા, એમ કહી અને કાચબી તો એક સરસ મજાનું એની સામે ગીત ગાયું. એટલે એ તો ખુશ થઈ ગયો. એને કયું ગીત ગાયું ખબર છે? એને એક જાપાનીઝ ગીત ગાયું, માય કનો કોને કો જાઉં, કોનો કોનો ઓ જીવા દો કો દેશ કા ઓ જી, એક તે મોવા કરા નહીં આવશી, એક તે મોવા કરા નહીં ઇનુનો ઓમાવારી સન ગોમા તે સીમા તે વાં 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 માય કન કોને કો જાઉં. તો એ તો એકદમ ખુશ થઈ ગયો કે અરે વાહ, તું તો કેટલું સરસ ગાય છે. તો કે અચ્છા, હવે તને કંઈ મારામાં શ્રદ્ધા બેઠી? તો કે હા. તો હવે તું રડ નહીં, પહેલાં આ તળાવનું પાણી પી, તારું મોઢું ધો, આ ખાઈ લે પેટ ભર, પછી આપણે બે શાંતિથી વાત કરીએ કે હું તને કઈ રીતે મદદ કરીશ. તો કે તું મને શું મદદ કરીશ? તું પહેલાં પાણી તો પી. ઇજુધનીએ એનું માન્યું, ઠંડુ પાણી પીધું, પોતાનું મોઢું ધોયું અને એણે ટિફિન ખાધું, પછી થોડો સ્વસ્થ થયો. તો કે બોલ, ચાલ હવે મને કહે કે તું મને કઈ રીતે મદદ કરી. તો કે જો, સામાન્ય રીતે કોઈ કાચબી ગાતી ના હોય, પણ મને એક આ કુદરતની ભેટ છે. આ ભેટને સમજી અને તું વિચાર કે તું શહેરમાં મને લઈ જા, એક કાચબીને ગાતા સાંભળી અને લોકો વાંદરાનો ને બધા ખેલ જોઈને કેવા ખુશ થાય છે, એવો હું પણ બધા લોકો તારાથી ખુશ થઈ જશે અને ખુશ થઈને તને પૈસા આપશે. આ ખેલ આપણે જુદા જુદા શહેરોમાં બતાવશું અને તું પૈસા કમાઈ શકીશ. આ તારા લાકડાથી તને પૈસા મળશે ને, એના કરતાં હું તને વચન આપું છું અને મારી આ વાણી છે કે તને વધારે ને વધારે પૈસા મળશે. એટલા પૈસા મળશે કે આપણે ગાડી બંગલા નથી ખરીદવા, પણ તું તારા કુટુંબનું ગુજરાન પણ ચલાવી શકીશ અને તારી વૃદ્ધ માતાની સેવા પણ કરી શકીશ. એટલે એણે કહ્યું કે સારું. ઇઝુતાનીને પણ એની વાત સાચી લાગી કે ના, આ એક અજાયબી તો છે જ, કાચબી અને એ પણ આટલા સરસ ગીતો ગાય, એ એક સરસ વાત તો છે, અને એ કરવામાં શું ખોટું છે. એને પોતાના ઘરે લઈ ગયો. બંને જણાએ બીજા દિવસે શું કરવું એનો પ્લાન કર્યો અને એણે એની માને ઓળખાણ કરાવી કે માં, જો કાચબી હું લાવ્યો છું, આ કાચબીએ મને આજે બહુ જ સાંત્વના આપી છે અને કાલે હું એક શહેરમાં જઈશ, ત્યાં હું ગીતો ગાઈશ, આ કાચબી ગીતો ગાશે, એનાથી મને પૈસા મળશે. એણે કીધું સારું. માં પણ ખુશ થઈ ગઈ. બીજે દિવસે એ લોકો સવારે એક શહેરમાં ગયા. ત્યાં કાચબીને જોઈને પહેલાં તો એણે બધાને કીધું કે જુઓ, આવો, મારી પાસે એક અજાયબી છે. આ કાચબી માણસની જેમ આપણી ભાષા સમજે છે, આપણી ભાષામાં વાતો કરે છે અને એનાથી વિશેષ પણ એ ગીતો પણ ગાઈ શકે છે. અને આજે હું તમને આ મનોરંજન પૂરું પાડીશ. લોકોએ કીધું કે અરે વાહ, એકદમ તાળીઓના ગળગળાટ થવા માંડ્યા. તો એણે કીધું કે પણ એના માટે બધાએ મને
પોતપોતાની ફી આપવી પડશે, એટલે લોકોએ બધાએ એને પૈસા આપ્યા. આ પૈસા એણે ભેગા કર્યા અને એક બાજુ મૂક્યા. થોડી વારે કાચબીએ એને કીધું કે ચાલ કાચબી તું શરૂ થઈ જા, એક સરસ મજાનું ગીત ગા. એટલે કાચબીએ ગાયું, જહા ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા, વો ભારત દેશ હૈ મેરા, જહા સત્ય અહિંસા ઔર ધર્મ કા લગ પગ પગ લગતા ડેરા, વો ભારત દેશ હૈ મેરા. જય ભારતી જય ભારતી. બધા તો એટલા ખુશ થઈ ગયા, એટલા બધા તાળીઓ પાડવા માંડ્યા. તો કાચબીએ કીધું, અચ્છા તમને બધાને ગમ્યું મારું ગીત? હા, હજી તું અમને એક ગીત સંભળાવ ને. એટલે કાચબીએ ગાયું, લકડે કી કાટી કાઠી પે ગોડા, કોડે કી દુમ પે જો મારા હથોડા, દોડા ગોડા દોડા ગોડા દુમ દબાકે દોડા, લકડે કી કાટી કાઠી પે ગોડા, ઘોડે કી દુમ પે જો મારા હથોડા, ગોળા પહોંચા દે મેં શ્રી ગોળા પહોંચા મંડી મંડી મેં નાઈ, ઘોડે કો પકડ કે ઉસને હજામ જો બનાઈ. તબડક 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 તબડક. બધા તો બહુ જ ખુશ થઈ ગયા. આ રીતે કાચબીએ એ દિવસે પોતાનો ખેલ બતાવ્યો. આ ખેલ જોઈ અને લોકો એટલા રાજી થઈ ગયા, બધાએ ખુશ થઈને બીજા વધારે પૈસા આપ્યા. એ દિવસે ઈઝુતાનીને થોડું સારું લાગ્યું. બંને જણા સાંજે ઘરે આવ્યા, રસ્તામાંથી દવા લીધી. આજે રોજ ના કરતાં કંઈક વિશેષ તેણે સારું ખાવાનું લીધું અને ઘરે આવ્યા. ઘરે આવી અને એણે આખા દિવસની વાત પોતાની માને કહી સંભળાવી. એની માને કહ્યું ત્યારે એની મા તો ખુશ થઈ ગઈ અને એની માએ કીધું કે ચાલો બેટા આપણે પહેલાં બધા ખાઈ લઈએ. જમી અને પછી જ્યારે એણે કાઝીઓને વાત કરી તો કાઝીઓએ કીધું કે તને તો આવડતું નથી, તું મૂરખ છે, બે ચાર ગીતો ગવડાવાય, અરે આમાં તો કેટલા પૈસા કમાય, તારી બદલે તું કાચબી મને આપી દે, હું કેટલા પૈસા કમાઈશ એ તું જોજે. એટલે એ ઈઝુતાનીએ ચોખ્ખી ના પાડી, ના હ આ કાચબી મારી મિત્ર છે, હું એને તને આપીશ નહીં. તો એણે કીધું ના. બંને ભાઈઓ એકબીજાની ચડસા ચડસીમાં ખૂબ ઝઘડી પડ્યા અને કાઝીઓ તો એના સ્વભાવ પ્રમાણે હતો જ ઝઘડાખો, એ એકદમ કાચબીને લઈને ભાગ્યો. એ ભાગ્યો અને બીજે દિવસે એ શહેરમાં ગયો અને એણે લોકોને કહ્યું કે જુઓ જુઓ આજે હું તમને એક કાચબીનો ખેલ બતાવું છું. એટલે બધા પાછા ભેગા થઈ ગયા. બધાને આગલા દિવસનું ખબર હતી કે એક શહેરમાં આવી રીતે જાદુઈ કાચબી આવી છે, એ આવી ગીતો સંભળાવે છે. એટલે લોકોએ આ વાત સાંભળી હતી એટલે બધાને એના પર વિશ્વાસ આવી ગયો. એટલે બધાએ પૈસા આપ્યા અને જેવું એણે કાચબીને કીધું કે ચાલ કાચબી શરૂ થઈ જા તું ગીતો ગા, પણ કાચબી ગાય એ તો ઈઝુતાનીને જ ઓલી હતી, વફાદાર હતી અને કાઝીઓનો સ્વભાવ એ જાણતી હતી. એણે ગીત ગાયું જ નહીં. એણે કીધું ચાલ કાચબી ગા, કેમ ગાતી નથી? તો પણ એણે ના ગાયું. ત્યારે આ કાચબીએ ને એના સ્વભાવ પ્રમાણે ક્રોધમાં આવી ગયો અને એણે લાકડીથી એને મારવા માંડે એને મારવા માંડ્યા ને. અને ત્યારે કાચબી તો હોશિયાર હતી, એણે પોતાનું મોઢું પોતાના સેલમાં છુપાવી દીધું અને લોકો બધાને બહુ દયા આવી કે અરે રે આપણા માટે આ કાચબીને મારે છે. એટલે એમણે લોકોએ કાઝીઓને પકડી લીધા એમ કે લાવ અમારા પૈસા, અને એ બધાએ એને એની પાસેથી પૈસા પડાવવા માટે કાઝીઓને પકડી અને એને મારવા લાગ્યા. આ તકનો લાભ લઈ અને કાચબી તો ભાગી ગઈ, એ રફુ ચક્કર થઈ ગઈ અને ઈઝુતાનીના ઘરે આવી. આ બાજુએ લોકોએ કાઝીઓને એટલો બધો માર્યો એટલો બધો માર્યો અને કાચબીએ ઘરે જઈ અને ઈઝુતાનીને બધી વાત કરી કે આજે આવું થયું. એ જોઈ અને
કાચબીને બધી જ જ્યારે વાત ઈઝુદાનીને કાચબીએ વાત કરી અને ઈઝુદાનીને જ્યારે ખબર પડી ત્યારે એણે કીધું કે હવે આપણે આ ખાસીઓને આપણા ઘરમાં આવવા દેશું નહીં, જો એ આવી રીતે અલગ રહેશે તો જે કમાશે અને એને ખબર પડશે એના માથે ભાર આવશે, તો ભૂખ કરાવે બેઠ હવે એને ભૂખ લાગશે ત્યારે જે કમાશે. અને ત્યારથી બીજે દિવસથી કાઝીઓ અને એના ઘરેથી એને આવવા દીધું નહીં. બીજે દિવસથી ઈઝુતાની અને કાચબી રોજ નવા નવા શહેરોમાં જતા, કાચબી રોજ નવા નવા ગીતો ગાતી, એટલા સરસ ગીતો ગાતી, લોકો એને ખુશ થઈ જતા અને એ ગીતો સાંભળી અને લોકો એને ખૂબ પૈસા આપતા. આ રીતે ધીમે ધીમે નવા નવા શહેરોમાં ખેલ બતાવી ઈઝુતાની કમાવા માંડ્યો અને પોતાનું ગુજરાન ચલાવવા માંડ્યો. હું એવું નથી કહેતી કે કારનો માલિક થઈ ગયો, પણ એનું જીવનનું ગુજરાન સરળતાથી ચાલવા માંડ્યું. અને કાચબીએ કહ્યું કે ઝંડા ઊંચા રહે હમારા, છેલ્લે ગીત ગાયું, બધા તો ખુશ. બધાએ કીધું અરે વાહ, ઝંડા ઊંચા રહે હમારા, વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા.